गुजराती माध्यम की क्लास कक्षा 4 की हिंदी रीडर में नौवां पाठ तरह तरह के अनाज विविध प्रकार ना अनाज एना विषय आपने सीखो आज शू जमया तुम सरस रोटली शाक दाल भात छास सेनु शाक खाते हो हां पटेटा वाह सरस લીલોતરી પણ ખાવાની હે ને પણ અત્યારે ચાતુર્માસ છે ચાતુર્માસમાં એમ કે પાંદડાવાળા શાકભાજી આપણે ઓછા ખાવાના આપણો પાઠ છે તાલે તાલે લેવાના છે આપણે બધા ગુજરાતીઓનું તો વરદાન છે ખાવામાં ચટોળા એક નંબરના તો આપણે ખાઈ તો બહુ લઈએ છીએ પણ પછી એ અનાજ કયા કયા છે એ આપણને ખબર પડવી જોઈએ ને કે કયા કયા અનાજ છે તો એને ઓળખતા પણ આપણને આવડવું જોઈએ તો સૌથી પહેલા તો આપણે રોજ શું ખાઈએ છીએ રોટલી શાક તો હોય જ બધાના ઘરમાં તો રોટલી શેની બને છે ઘઉંની સરસ તો ઘઉંમાંથી તો આપણે રોટલી બનાવીએ ભાખરી બનાવીએ પરોઠા બનાવીએ બનાવીએ ને ઘઉંના લોટના શક્કરકારા બને ઘઉંના લોટનો શીરો બને 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 ને દાળ ઢોકળી બનાવવા માટે પણ ઘઉંના લોટનો ઉપયોગ કરીએ આપણે પછી થેપલા એ પણ એમાંથી બની શકે લાડવા બને અત્યારે શ્રાદ્ધ ચાલુ છે તો લાડવા બનતા હશે ને તો ઘઉં તો એવું છે કે તે રોજ આપણને બારે મહિના ખાવામાં જોઈએ 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 તો ઘઉં છે એને અનાજનો રાજા કહેવામાં આવે છે હવે આપણું આ ચોમાસું પૂરું થશે અને શિયાળો ચાલુ થશે તો શિયાળામાં શું ખાશું આપણે શિયાળામાં ગરમ વસ્તુ ખાવી પડે તો એવા અનાજ હશે કે જે આપણા શરીરમાં ગરમી પેદા કરે તો શું ખાશું આપણે સરસ બાજરીના રોટલા તો બાજરો છે એ પણ એક અનાજ છે બાજરાની રાખ બનાવીને ત્યારે બહુ કફને શરદી થઈ જતી હશે ને દાદી હશે ઘરમાં મમ્મીઓ પણ બનાવતી હશે સૂંઠ નહીં નાખીને આપણને પીવડાવે એટલે કફ બધો બહાર નીકળી જાય માથામાં જો શરદી ભરાઈ ગઈ હોય તો બાજરાના રોટલામાં અજમો નાખી અને એક બાજુ કાચો ને એક બાજુ પાકો એવો રોટલો બાંધી દે તો બધી શરદી આપણી ચૂસી લે છે બાજરાના રોટલી આપણે નાગપંચમીના દિવસે ઘી અને ગોળ નાખીને કુલેર બનાવીને પણ ખાઈએ છીએ તો બાજરો એ પણ અનાજ છે જુવાર જુવાર આપણે ત્યાં જુવાર તો આપણે મોટે ભાગે કબૂતરોને નાખીએ છીએ દાણા તરીકે પણ જુવારના પણ રોટલા બને જુવારમાં એ ગુણ છે કે પેટ સાફ કરી નાખે તો જેનું પેટ સારું ન રહેતું હોય અથવા તો જેને ડાયાબિટીસ જેવી બીમારી હોય તો ઘઉંને બદલે જેનું વજન પણ વધતું હોય તો એને ઘઉંને બદલે જુવારના રોટલા ખાવાની આપણું આયુર્વેદ કહે છે બીજું રોટલી શાક સાથે બીજું શું બનતું હોય લગભગ તો બનતું જ હોય દાળ અને ભાત ચાવલ તો ભાત છે એ પણ અનાજ છે અલગ અલગ પ્રકારના ખીચડીના ભાત અલગથી આવે છે ભાત બનાવવા માટે અલગથી આવે છે જીરા સાહેબ પણ આવે બાસમતી પણ આવે પણ બાસમતી રોજ રોજ ખાઈએ તો આપણને ગેસ થઈ જાય તો મોટેભાગે જીરા શાહી ચોખાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઘઉં જુવાર બાજરો ભાત મકાઈ શિયાળો આવશે મકાઈના ડોડા પણ આવશે તો મકાઈ છે એ પણ આપણા શરીર માટે બહુ સારી છે એના ભૂટા એટલે કે ડોડા છે એ આપણે શેકીને એના પર લીંબુ મીઠું મરચું લગાવીને ખાઈએ છીએ એનો પણ લોટ મળે છે એના પણ રોટલા થાય છે જે આપણા શરીર માટે બહુ જ સારા હોય છે તો આ છે આપણા અનાજ એના સિવાય દાળો પણ છે તો દાખલા તરીકે તુવેરની દાળ એને તુવર કહેવાય પછી અડદની દાળ જેમાંથી આપણે દહીંવડા બનાવીએ તો બાજરીના રોટલા સાથે પણ શિયાળામાં આપણે અડદની દાળ ખાશું મૂંગ મગની દાળ એ પણ આપણે ખાશું ચણાની દાળ એ પણ ખાશું એમાંથી ચણાની દાળમાંથી તો આપણે કઢી બનાવીએ એટલે કે છાસ બનાવીએ આપણે એની અંદર થોડું ચણાનો લોટ અને મરચા અને આદું અને મસાલા નાખી અને ઘીમાં વઘાર કરી આપણે કઢી એ પણ જ્યારે કફ થઈ જાય છે ત્યારે ગરમ ગરમ પીવી બહુ સારી હોય છે તો ચણાની લોટમાંથી લાડવા બનશે ચણાના લોટમાંથી કઢી બનશે ચણાના લોટમાંથી શું બનશે મોહનથાળ બનશે ચણાના લોટમાંથી શું બની શકે પકોડી પૂરીઓ પણ બનશે તો ચણાનો લોટ પણ સારો છે ચણાના લોટમાં દહીં એવું બધું નાખીને આપણે મોટે લગાવીએ છીએ તો ચહેરો પણ સાફ થઈ જાય છે તો કેટલીક દાળો છે હવે ચાવલ છે ભાત એમાંથી આપણે ખાવાના ભાત બને છે એના સિવાય એને આપણે દળાવી અને એનું
આથો દઈને રાખીએ એટલે કે ખાટી વસ્તુ રાખીને એમાં યીસ્ટ ફૂગ આવી જાય આથો દઈને રાખીએ તો ઓ ચાવલના એટલે કે ભાતના આથામાંથી આપણે ચોખાના આટામાંથી ખીરામાંથી આપણે ઇડલી ઢોસા ઢોકળા આ બધું બનાવી શકીએ છીએ સેવ મમરા તો ગુજરાતીના ઘરમાં હોય હોય ને હોય તો એ મમરા પણ સેવાથી બને છે ભાતમાંથી ચોખામાંથી બને છે એ આપણે ધ્યાન રાખવાનું છે દાળ અને ચોખા બે સરખા ભાગે ભેગા કરીએ અથવા તો 3:1 ભાગ લઈ અને રોજ રાતના ગુજરાતીઓના ઘરમાં શું ખવાય છે ખીચડી જે પચવામાં હલકી હોય છે તો દાળ અને ચોખા ભેગા કરીને એ પણ બને છે હવે આ બધા અલગ અલગ પ્રકારના અનાજ છે પણ અનાજ કઈ આપણા ઘરમાં તો પાકતા નથી અનાજ છે ક્યાં પાકે છે ખેતરમાં કોણ પકાવે છે સખત મહેનત કરીને કાળી મજૂરી કરીને આપણા માટે એ ખેડૂત ખેતરમાં અનાજ પેદા કરે છે એ અનાજ બજારમાંથી આપણા ઘરમાં આવે છે જેમાંથી સ્વાદિષ્ટ પકવાનો બધા બને છે વ્યંજનો બને છે અને એ ખોરાક ખાઈને આપણું જીવન ટકી રહે છે તો એક વખત આપણે પાઠ જોઈ લઈએ તરે તરે કે અનાજ વિવિધ પ્રકારના અનાજ अनाज कई तरह के होते हैं गेहूं ज्वार और बाजरे के आटे से रोटियां बनती है पूरी हलवा आदि गेहूं के आटे से बनते हैं गेहूं को अनाजों का राजा कहा जाता है चना मटर अरहर मूंग उड़द आदि दाल वाले अनाज हैं इनसे दालें बनती हैं उनसे भजिए कड़ी तथा पकौड़ियां बनती हैं भुना हुआ चना चबाकर खाने में काम आता है દાળિયા જેને આપણે કહીએ છીએ તે ચને કે આટે કો બેસન કહેતે હૈ ચાવલ સે ભાત બનતે હૈ દાળ ઓર ચાવલ સે ખીચડી બનતી હૈ ચાવલ સે ડોસા ઇડલી ઓર ઢોકલે ભી બનતે હૈ કુરમુરા ભી ચાવલ સે હી બનતા હૈ મક્કા ભી અનાજ હૈ ઉસકે ભુટ્ટે સેંક કર ખાને મે બડે મઝેદાર લગતે હૈ મક્કે કે આટે સે રોટિયાં બનતી હૈ અનાજ खेतों में पैदा होता है उसे किसान पैदा करता है હવે આપણે આ પાઠમાં આવેલા કેટલાક અનાજ જાત અને અઘરા શબ્દો જોઈએ કઈ કેટલાય આટા લોટ આદિ વગેરે દાલ દાળ ભુના હુઆ શેકે ચબાકર ચાલીને ભૂટા મકાઈ લોટા સેંકર શેકીને ખેત ખેતર કિસાન ખેડૂત બેસન ચણાનો લોટ ભજીયા ભજીયા પૂરી પૂરી હલવા શીરો કઢી કઢી પકોડી પૂરી પણ થાય અને ભજીયા પણ થાય પકોડી ખાના એટલે પાણીપુરી ખાઈ છે ને એ પૂરી અને પકોડી એટલે ભજીયા પણ થાય ખીચડી ડોસા એટલે ઢોસા ઢોકળા એટલે ઢોકળા કુરમુરા એટલે મમરા હવે કેટલાક અનાજ ઘેવું એટલે ઘઉં જ્વાર એટલે જુવાર બાજરા એટલે બાજરો ચાવલ એટલે ભાત અથવા ચોખા મક્કા એટલે મકાઈ ચણા એટલે ચણાની દાળ આ દાળ છે અરહર એટલે અડદ મૂંગ એટલે મગદાળ ઉડદ એટલે પણ અડદ તુવર એટલે તુવેર દાળ તો આપણે ઘરેથી એક વખત સાચી રીતે સાચા ઉચ્ચાર સાથે પાઠ વાંચું દરેક શબ્દમાં ગુજરાતી હોય કે હિન્દી એક જ શબ્દના અક્ષરો વચ્ચે જગ્યા રાખવી નહીં શબ્દ તોડવા નહીં અને માત્રાઓ યોગ્ય જગ્યાએ મૂકવી ગુજરાતી બરોળદાર અક્ષરે લખવાનું જ્યારે હિન્દી સીધા અક્ષર અને સીધી માત્રા સાથે લખવાનું તો આજે આપણે પાઠ નવમો ભણ્યા